हेलो नमस्ते माय डियर गर्ल्स, अ वेरी गुड आफ्टरनून टू ऑल ऑफ़ यू। आई होप यू ऑल आर डूइंग रियली रियली ग्रेट एंड यू ऑल मस्ट बी लाइक ऑन द वर्ज ऑफ कंप्लीशन ऑफ योर कोर्सेज, राइट, सब्जेक्ट कोर्सेज, एज योर एग्जाम्स आर अप्रोचिंग सुपर डुपर सून। सो आई विश यू ऑल द बेस्ट एंड आई होप यू ऑल पास विद द फ्लाइंग कलर्स। ऑल राइट, आम बी यार मारी एचआरनी गर्ल्स छे तो डेफिनेटली सारी ज रीते તમે લોકો પાસ આઉટ કરવાના છો એક્ઝામ। ઓકે, આઈ નો ઈચ એન્ડ એવરી વન ઓફ યુ। હા, બસ હું મળી નથી પણ ધેન ટુ આઈ નો ઓલ ઓફ યુ, હું એમ કહી શકું। ઓકે, સો ધીસ ઇઝ ધ સિક્સ્થ લેક્ચર ઓફ યુનિટ 4। ઓકે, આપણે યુનિટ 4માં ઘણી બધી ઇન્સેન્ટિવ્સની, કમ્પન્સેશનની, પર્ફોમન્સ રિલેટેડ બેનિફિટ્સની વી હેડ અ લોટ ઓફ ડિસ્કશન્સ। સો યુ ઓલ કેન ચેક ઇટ આઉટ લાઇક માય પ્રીવિયસ સેશન્સ, સો દેટ તમને લોકોને આરામથી યુ કેન કનેક્ટ દેટ વોટ આઈ વિલ બી ટીચિંગ ઓર એલ્સ વોટ આઈ એમ ટીચિંગ રાઇટ નાવ। ઓકે, સો લેટ અસ રિવાઇઝ વોટ વી સ્ટડીડ ઇન ધ લાસ્ટ સેશન વોઝ વી ડિસ્કસ્ડ અબાઉટ ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ પ્લાન્સ। ઓકે, વી આર સ્ટડીંગ વેજ સિસ્ટમ એન્ડ ઇન વેજ સિસ્ટમ વી સ્ટડીડ એન્શિયન્ટ વેજ સિસ્ટમ। ઓકે, એન્ડ ધીસ વન ઇઝ પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ। આઈ ઓલ્સો ક્લેરિફાઈડ યુ લાઇક ધી મીનિંગ દેટ વોટ ઇઝ ધી મીનિંગ ઓફ પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ। ઓકે, પ્રોગ્રેસિવ વેજ સિસ્ટમ મીન્સ અ વેજ સિસ્ટમ ઇન વિચ દેર આર અપડેશન, ઓકે, ઇન કમ્પેરિઝન વિથ ધી ટ્રેડિશનલ ફોર્મ, રાઇટ। આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ, લાઇક કે એક નાનકડું બેબી હોય, હી ગ્રોઝ અપ સ્ટેપ બાય સ્ટેપ, ઓકે, તો એનો જે ગ્રોથ છે એમાં પ્રોગ્રેસ થાય છે, યુ સી, કે ઈ એવું નાનું ને નાનું નથી રહેતું, હી ગ્રોઝ, જેમ તમે લોકો નાના હતા એન્ડ દેન યુ ઓલ ગ્રો અપ એન્ડ બીકેમ બ્યુટિફુલ ગર્લ્સ, ઓકે, એવી રીતે। તો દેટ ઇઝ વોટ દેટ ઇઝ પ્રોગ્રેશન, લાઇક પ્રોગ્રેસ છે તમારામાં, એવું કહી શકાય, બરાબર। તો એ કેવું સ્ટેપ બાય સ્ટેપ છે, અને પછી તમે, મેં એક્ઝામ્પલ તમને એ બી આપ્યું હતું કે લાઇક આપણું કલ્ચર હોય, દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ, રાઇટ, કે જૂના જમાનામાં લોકોનું કેવું કલ્ચર હતું, હવે પાછું એવું નથી, હવે મોડર્ન કલ્ચર છે, હવે ઘણી જગ્યાએ લાઇક દે ડુ નોટ ફોલો એની કાઇન્ડ ઓફ રિચ્યુઅલ્સ ઓલસો, તો વોટ ઇઝ દેટ। ઓકે, તો એ કેવું એક પ્રોગ્રેસ થયો છે, અપડેશન થયું છે, બરાબર, તમારા સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગમાં કયો, કે તમારી માન્યતામાં કયો, સો યુ નો દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ, કે પહેલાં તમે જે વસ્તુ ફોલો કરતા એ હવે તમે નથી કરતા, કેમ કે એમાં શું થઈ ગયું, અપડેશન આવી ગયું, કંઈક નવી વસ્તુ એમાં જોડાઈ ગઈ। તો સેમ એવી રીતે વેજ સિસ્ટમમાં બી એવું જ છે, પહેલાં ટ્રેડિશનલ વેમાં લોકો જે વેજ સિસ્ટમ, લાઇક જે ઇન્ડસ્ટ્રીઝ વેજ સિસ્ટમ ફોલો કરતી, ઓલ રાઈટ, એ હવે નથી કરતી, હવે એ લોકોએ એમાં અલગ અલગ ટાઈપના અપડેશન લાવ્યા, નવું નવું કંઈક ગોત્યું, બરાબર। તો એ શું નવું ગોત્યું, કોણે ગોત્યું, અને એનાથી આપણને શું બેનિફિટ થશે, આપણને ઇન ધ સેન્સ કે ઇન્ડસ્ટ્રીઝને કે કંપનીઝને, ઓકે, એ આપણે આ લેક્ચરમાં સ્ટડી કરીશું। અને આપણે ઓલરેડી ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ પ્લાન્સ વી ઓલરેડી સ્ટડીડ, ઓકે, હેલ્સે પ્લાન, રોવન પ્રીમિયમ પ્લાન, બેડેક્સ પ્લાન એન્ડ ટેલર્સ ડિફરન્શિયલ પ્લાન। સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ગાઈઝ, કે આપણે આ ચાર જે સિસ્ટમ છે એમાં આપણે જે મેથડ્સ છે, તો બી એકવાર એક ક્વિક રિવ્યૂ લઈ લે, સો દેટ તમે આરામથી આ સેશનને મારા કનેક્ટ કરી શકો પ્રીવિયસ સેશન જોડે। સો હેલ્સે પ્લાન કોને ડેવલપ કરેલો છે, એફ એ હેલ્સે, ઓકે, ઈ મિકેનિકલ એન્જિનિયર હતા, અને એને આ પ્લાન સૌથી પહેલાં અમેરિકામાં સ્ટાર્ટ કર્યો ઇન ધ યર 1891, પછી મેયર્સે યુઝ કર્યો 1898। મેયર્સને ઇંગ્લેન્ડમાં પોતાની એક ઇન્ડસ્ટ્રી હતી, એમાં એને એફ એ હેલ્સેનો પ્લાન ઇન્ટ્રોડ્યુસ કર્યો। અને આ હેલ્સે પ્લાન શું કહે છે, તો કે આમાં એ ગેરંટી આપે છે, લેબરર જે મજૂરો કામ કરતા હોય ને એક પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં, ત્યાં એ લોકોને એક ફિક્સ્ડ વેજીસ હોય, કે ભાઈ તમે કામ ભલે ગમે તેવું કરો, તમે જેટલો ટાઈમ તમે રહ્યો એટલી વાર, એનાથી કોઈ મિનિંગ નથી, પણ અમે તમને આટલી અમાઉન્ટ, લાઈક આટલા તો વેજીસ અમે તમને પ્રોવાઈડ કરશું જ, એ એક મિનિમમ અમાઉન્ટ છે ને એ લોકો આપે, લાઈક દે ડિસ્કસ કે આટલી તો અમે તમને આપશું જ, ઓકે, દેટ વોઝ હેલ્સે પ્લાન। પછી રોવન પ્લાનમાં શું કીધું હતું, કે રોવન પ્રીમિયમ પ્લાન છે એ હેલ્સે પ્લાન જેવો જ છે, બટ આમાં ફેર શું છે, કે જે વધારે સ્કિલ એમ્પ્લોઈઝ હોય ને, સ્કિલફુલ એમ્પ્લોઈઝ એટલે સૌથી વધારે આવડતવાળા હોય, એને છે ને વધારે વેજીસ મળે, એઝ કમ્પેર્ડ ટુ ધી વન કે જેનું કામ બહુ ઓછું છે, કે જે ઇનએફિશિયન્ટ છે, ઓકે, દેટ વોઝ રોવન પ્રીમિયમ પ્લાન। અને એની એક ફોર્મ્યુલા છે, ઓકે, ધ ફોર્મ્યુલા ઇઝ પ્રીમિયમ ઇઝ ઇક્વલ્સ ટુ ટાઈમ ટેકન ફોર વર્ક ઇન ટુ સેવ ટાઈમ ડિવાઇડેડ બાય ફિક્સ ટાઈમ, ઓકે, દેન
બીડેક્સ પ્રીમિયમ પ્લાન. હવે બીડેક્સ પ્રીમિયમ પ્લાન મેં તમને ત્યારે બી કીધું હતું રાઈટ કે ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લાન, બહુ મસ્ત પ્લાન છે. ઇટ્સ અ બિટ કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ તો ન કહી શકાય બટ વેન એવર યુ કેલ્ક્યુલેટ ઇટ, ઇટ્સ ડેફિનેટલી અ કોમ્પ્લેક્સ વન. તો આ બીડેક્સ પ્લાનને છે ને કોપીરાઇટ લીધેલી છે. ઓકે, આઈ હોપ કોપીરાઇટનો મિનિંગ યુ ઓલ નો. ઓકે, સો ધ થિંગ ઇઝ આને કોપીરાઇટ લીધેલી છે કે નો વન એલ્સ કેન કોપી ધીસ. ઓકે, એ બીજું કોઈ કોપી નહીં કરી શકે, એ ઇમ્પ્લિમેન્ટ કરી શકશે. સી, ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ અ ડિફરન્ટ થિંગ બટ નો વન કેન કોપી દેટ. આ એનો પ્લાન છે, એને કોપીરાઇટમાં કરાવેલો છે. ઓકે, તો હવે આ પ્લાન છે એ શું કહે છે કે જે વેજીસ કંપની પ્રોવાઈડ કરે છે ને એના લેબરર્સને, એમાંથી 75% વેજીસ જ લેબરર લઈ જશે. બાકીના જે 25% છે ને એ કોણ લઈ જશે? સુપરવાઇઝર લઈ જશે. અને કેવી રીતે લઈ જશે? તો કે એ જે સુપરવાઇઝરની અંડરમાં જે લેબરર કામ કરે છે, એ લેબરરે જો બહુ સારું કામ કર્યું બરાબર, તો જે સુપરવાઇઝર છે ને એને બેનિફિટ મળશે. સુપરવાઇઝરને પોતાની સેલેરી તો મળે જ છે, બટ એડિશનમાં એને લેબરરનું પણ 25% મળશે. તો હવે સુપરવાઇઝરને શું મોટિવેશન આવ્યું કે એ લેબરર ઉપર, કે લેબર ઉપર એ થોડુંક પ્રેશર કરે કે ભાઈ ના, તું વધારે હજી સારું કામ કર, યુ ડુ વર્ક વેલ. તો આપણને બેયને સી ફાયદો જ ફાયદો છે આમાં. ઓકે, 75% તો નો ડાઉટ એ તો લેબરને મળશે જ, પણ બાકીના જે 25% છે એ કોને મળશે? સુપરવાઇઝરને. તો ધીસ પ્લાન ઇઝ સમવોટ ઇન્ટરેસ્ટિંગ, બટ આમાં લૂપોલ એ છે કે લેબર્સને છે ને ક્યારેક એવી જેલસી ફીલ થાય કે એક તો આ સુપરવાઇઝરને સેલરી એ મળે ને ઉપરથી આવું એડિશન મારા વેજીસમાંથી એ 25% લઈ જાય, તો મારી વાય શું હોય તું? ઓબ્વિયસલી આપણને બધાને વિચાર તો આવે છે, મેં નહીં. તો એ ક્યારેક આ પ્લાન છે ને થોડોક એવી રીતે કોમ્પ્લેક્સ છે કે જેલસી પ્રેજ્યુડાઇઝ જેવું એન્વાયરમેન્ટ આખું ક્રિએટ કરી દે એવું છે. દેટ ઇઝ વાય. ઓકે, આ એની એક લિમિટેશન છે, એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી હતી. પછી લાસ્ટમાં આપણે સ્ટડી કર્યું હતું ટેઇલર્સ ડિફરન્શિયલ પીસ રેટ પ્લાન, જેમાં કેવું હતું કે જેટલા પીસ કે જેટલા યુનિટ્સ કોઈ પણ લેબરર છે એ પ્રોડ્યુસ કરે છે એ હિસાબથી એને શું મળશે? વેજીસ મળશે બરાબર. અને સેમ ટુ સેમ બીડેક્સ પ્લાન જેવું જ કે 75% લેબરરને અને 25% કોને મળશે? સુપરવાઇઝરને. ડન. સો આ આપણે ચાર મેથડ જોઈ. હવેની જે ચાર મેથડ આપણે જોવાની છે, ઓકે, એ ગ્રુપ, આ બધી આપણે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ સિસ્ટમ જોઈ. આમાં ખાલી કોણ હતું? એક જ માણસ કે એક જ લેબરની વાત થતી હતી. હવે આ ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન છે. ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન્સ એટલે શું? કે તમે મોટી બધી ઇન્ડસ્ટ્રી હોય એમાં ગ્રુપ પાડેલા હોય. ઓકે, કે એસેમ્બલી લાઈન હોય, આખું 5 જણાનું જે ગ્રુપ છે એ લોકો આ જ કામ કરે, એ લોકો સ્ક્રૂ જ ફિટ કરવાનું કામ કરે. બીજું 5 જણાનું ગ્રુપ છે, એ લોકો કારના પાર્ટ્સ જ ફિટ કરે. ઓકે, એવી રીતે આખા ગ્રુપ્સ ડિવાઈડ કરેલા હોય, એટલે એને એ જ કામ કરવાનું, એને બીજું એક પણ કામ નહીં કરવાનું. એને શું કીધું છે? તમારે સ્ક્રૂ ફિટ કરવાના છે, તમારે ટાયરનું જોવાનું છે. તો વોટ ઇઝ દેટ? એ 5 લોકોને એ જ જોવાનું. તો હવે એના ઇન્સેન્ટિવ પ્લાન્સ કેવા કેવા કંપનીવાળા ડિઝાઇન કરી શકે કે ઇન્ડસ્ટ્રીવાળા ડિઝાઇન કરી શકે, એની આપણે 4 મેથડ્સ છે. પ્રિસ્ટમેન પ્લાન્સ, કેનલોન પ્લાન, પ્રોફિટ શેરિંગ અને કો પાર્ટનરશિપ. ઓકે, તો એ આજે આપણે ડિટેલમાં ચેક કરીશું. હવે આ બધામાં કોઈ એડવાન્ટેજીસ કે ડિસએડવાન્ટેજીસ તમારા બુકમાં મેન્શન નથી કરેલા. ઓકે, સો તમે એકવાર સમજી ગયા પ્લાન, તો આરામથી તમે ખુદની રીતે પણ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આરામથી લખી શકશો. યુ ઓલ કેન રાઇટ બાય યોર સેલ્ફ. ઓકે, દેટ્સ અ નોટ અ બિગ થિંગ. અને તો બી ક્યાંય અટકો તો યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, આઈ વિલ પ્રોવાઈડ યુ ધી નોટ્સ, તમને હું નોટ્સ આપી દઈશ, તો તમને ક્યાંય પ્રોબ્લેમ ન થાય. ઓકે, આમાં હું એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ મેં એટલે મેન્શન નથી કરેલા. ધ રીઝન ઇઝ દેટ કે પછી આટલા બધા એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ તમે યાદ રાખીને ખુદ જ કંટાળી જશો. એની કરતાં બેટર કે તમે એ મેથડ સમજી ગયા હો, તો તમે આરામથી ખુદની રીતે પણ યુ કેન રાઇટ ઇટ ડાઉન. આપણે ઓલરેડી ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ પ્લાનમાં તો આપણે બહુ ડિટેલમાં જોયું. ઓકે, બિકોઝ સૌથી વધારે જો તમને એક્ઝામમાં, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇફ યુ સી, તો તમને સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ પ્લાન્સ અને એન્શિયન્ટ વેજ સિસ્ટમ જ પૂછાય છે. ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન્સ તો બહુ જ રેર કેસીસમાં આવે છે. ઓકે, અને તમને એમાં ઓપ્શન બી આપે કાં તમે એન્શિયન્ટ વેજ સિસ્ટમ બ્રીફમાં લખો, કાં પછી તમે પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ લખો. તો ઇટ ડિપેન્ડ્સ અપોન યુ. અને એમાં હવે તમે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ તમે રીતે એક બે લખી નાખો તો દેટ ઇઝ મોર ધેન ઇનફ. ઓકે,
આના તો આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે, બટ ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન્સમાં એસ સચ તમારી બુકમાં મેન્શન નથી કરેલા. જેની પાસે બુક હોય દે કેન ચેક ઇટ આઉટ. ઓકે, તો યુ કેન કમ ટુ મી અને તમે મારી પાસેથી નોટ્સ લઈ શકો છો. મેં આમાં પીપીટીમાં ઇન્ક્લુડ નથી કર્યું. ઓકે, તો નાઉ લેટ અસ બિગિન. આજે આપણે વી વિલ સ્ટડી ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન્સ. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ ઓલ. સો ધીસ ઇઝ લેક્ચર 6. ઓકે, એન્ડ આપણે આમાં ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન્સ સ્ટડી કરશું. ધ ફર્સ્ટ ઇઝ પ્રિસ્ટમેન પ્લાન. અંડર ધીસ પ્લાન ગ્રુપ પ્રોડક્ટિવિટી ઇઝ ટેકન ઇન ટુ કન્સિડરેશન. ફોર એવરી ગ્રુપ સ્ટાન્ડર્ડ ટાસ્ક ઇઝ ફિક્સ્ડ ફોર સ્પેસિફિક પીરિયડ. ફોર એક્ઝામ્પલ, ફોર અ મંથ ઓર અ યર. ડ્યુરિંગ દેટ પીરિયડ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝિસ ધ વેજીસ આર પેડ ટુ ધી એક્સટેન્ટ ઓફ રાઇઝ ઇન પ્રોડક્શન. પ્રિસ્ટમેન પ્લાન છે એ શું કહે છે કે એક ગ્રુપને છે ને એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ આપી દીધો હોય કે તમારે એક મંથમાં છે ને આટલું પ્રોડક્શન તો કરવાનું જ. ઓકે, તો એ ગ્રુપના કોઈ ઇન્ડિવિજ્યુઅલ માણસને આમાં નથી આપતા. આપણે હવે ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન્સ ભણીએ છીએ, બરાબર? તો આપણે કોઈ સિંગલ એક માણસના કન્ટેક્સ્ટમાં આપણે નથી જોવાનું, ઇન્ડિવિજ્યુઅલી નથી. વી ડો નોટ હેવ ટુ સી ઇન્ડિવિજ્યુઅલી, બટ વોટ વી વિલ સી ઇઝ ગ્રુપ એઝ અ હોલ. ઓકે, આપણે ગ્રુપ એઝ અ હોલ તરીકે વી નીડ ટુ સ્ટડી દેટ. ઓલ રાઈટ, સો ધ થિંગ ઇઝ પ્રિસ્ટમેન પ્લાન છે એ શું કહે છે કે જ્યારે વેજીસ પે કરશે પ્રિસ્ટમેન પ્લાનની મેથડની અંડરમાં, તો એ કઈ રીતે પે કરશે? ઇટ ડિપેન્ડ્સ કે જે લેબરર્સ છે ને એને ટાઈમ પીરિયડ આપી દીધું હોય, કે તમે એક વર્ષ લઈ લો કે એક મંથ, એ કંપની ઉપર ડિપેન્ડ છે કે એ કેટલો ટાઈમ પીરિયડ આપે છે. ઓકે, જનરલી મંથ જ હોય, જનરલી હરેક કંપની કે હરેક ઇન્ડસ્ટ્રીમાં પર મંથ જ કેલ્ક્યુલેટ થતા હોય. બટ આઈ ડોન્ટ નો દે હેવ રિટર્ન લાઈક અ યર, તો તમે અ યર રાખો. બટ જનરલી તો મંથમાં જ પે એ લોકો કરતા હોય, વન મંથ પછી. ઓકે, જેમ કેમ સેલરી આવતી હોય વન મંથ પછી બધાની, એવી રીતે લેબરર્સને વેજીસ આવતા હોય વન મંથ પછી. ગોટ ઇટ? તો આ જે છે એ શું છે કે એને કહી દીધું હોય કે તમારે વન મંથમાં, હવે સે ફોર એક્ઝામ્પલ, ઇન આપણે નીચે એક્ઝામ્પલ આપ્યો છે, તો લેટ અસ સી દેટ. ફોર એન એક્ઝામ્પલ, ઇન ધ યર 2001 દેર વોઝ 10% મોર પ્રોડક્શન દેન ઇન ધ યર 2000. દેન ડ્યુરિંગ ધેટ યર 10% રાઇઝ ઇન વેજીસ ફોર ઓલ ઇઝ સેન્કશન્ડ. ઓકે, હવે આ જે છે એ આપણે પર મંથ કેલ્ક્યુલેટ કરીએ, પણ આખું કેલ્ક્યુલેશન, આ જે પ્રોફિટ મારો છે એ મને ક્યારે ખબર પડશે, કે મારું પ્રોડક્શન છે એ મને ક્યારે ખબર પડશે? ઘણા મંથલી કેલ્ક્યુલેટ કરતા હોય, ઘણા સિક્સ મંથલી કરતા હોય, ઘણા યર વાઇઝ કરતા હોય, બરાબર? આમાં એ લોકોએ યર લીધેલું છે, પણ મેં જે ઇન્ડસ્ટ્રીઝમાં જોયું છે, લાઈક આઈ હેવ સીન, કે એ લોકો મંથ વાઇઝ જ, અને એ લોકોને કેવું ડેઇલી બેસિસ ઉપર હોય કે એક દિવસના તમારે તમને આટલા કલાકના 200 રૂપિયા મળશે, કે ફોર એક્ઝામ્પલ એક કલાકના તમને 200 રૂપિયા, બે કલાકના તમને 300 રૂપિયા, એવી રીતે. ઓકે, સો ધીસ ઇઝ હાવ ઇટ ગોઝ. આમાં એક્ઝામ્પલમાં યર લીધેલો છે, તો લેટ અસ કાઉન્ટ યર. કે 2001માં પ્રોડક્શન છે ને 2000માં પ્રોડક્શન છે ને 10,000 હતું, બરાબર? પણ યર 2001માં પ્રોડક્શન 20,000 થઈ ગયું, તો બે વચ્ચે ગેપ કેટલો આવ્યો? 10,000નો આવ્યો, તો 10% થાય. ઓકે, 10,000નો બે વચ્ચે ગેપ આવ્યો, તો 10%નો ગેપ થયો. તો હવે ગયા વર્ષ કરતાં આ વર્ષે મારું પ્રોડક્શન વધ્યું, તો હું શું કરીશ કે આ જે 10%નો ગેપ, એટલે કે વધ્યું ને, જે ગેપ આવ્યો ને, એ 10% વેજીસ હું લેબરર્સને આપી દઈશ, એક્સ્ટ્રા આપીશ, એક્સ્ટ્રા વેજીસ હું એને પે કરીશ કે રાઇઝ કરી દઈશ. કે હવે કરંટ ફોર એક્ઝામ્પલ વેજીસ એક એમ્પ્લોયની 8,000 છે, તો હું એમાં 10%નું ઇન્ક્રીઝ કરીશ, તો 8,000ના 10% કેટલા થાય? 800 રૂપીઝ થાય. તો હવેથી હું એને કેટલા આપીશ? 8,800 રૂપીઝ આપીશ. ઓકે, ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ. આઈ હોપ યુ ઓલ આર ક્લિયર વિથ ધીસ. આ ખાસ આપણે જો ઓફલાઈન ટીચિંગ હોત ને, તો હું આ તમને ડેફિનેટલી વધારે સારી રીતે કરાવી શકત. અધરવાઇઝ તમે લોકો વધારે આમાં કન્ફ્યુઝ થશો. બટ સી, અન્ડરસ્ટેન્ડ ઇટ. અમે એક્ઝામ્પલ એટલે જ નીચે લખ્યું છે, સો દેટ તમે સમજી શકો. સી, લેટ અસ ટેક ધીસ એક્ઝામ્પલ. મેં તમને શું કીધું, આમાં જે લખ્યું છે ને એ જ હું બોલી, કે 2000માં પ્રોડક્શન હતું ને એ 10,000 હતું. ઓકે, 2001માં 20,000 થઈ ગયું, તો ગેપ કેટલાનો આવ્યો? 10,000નો આવ્યો. સો દેટ ઇઝ ઇક્વલ ટુ 10%, બરાબર? કે 10% ગેપ આવ્યો, કે 10% પ્રોડક્શન વધ્યું કહેવાય, બરાબર? ગયા વર્ષ કરતાં આ વર્ષે.
મારું પ્રોડક્શન 10% વધ્યું. તો એ જે 10% મારું પ્રોડક્શન વધ્યું તો કંપનીવાળાએ એવું નક્કી કર્યું કે હાલો આ વખતે અમારું પ્રોડક્શન વધ્યું ને તો આ 10% છે ને જે 10% જે છે ને વી વિલ પ્રોવાઈડ રાઇઝ ઓફ 10%. આપણે બધાને છે ને 10%નો રાઇઝ આપી દઈએ બધા જ લેબરર્સને. તો એ કેવું થઈ જાય કે હવે 10%નો રાઇઝ આપ્યો તો એ કઈ રીતે, એ લોકો રાઇઝ એટલે એડિશન વધાર્યું, ઓકે, તો એ કઈ રીતે કેલ્ક્યુલેટ તમે કરી શકો કે પહેલાં હવે કોઈ જે પર્ટિક્યુલર લેબરર છે એની સેલરી 2000 યર 2000માં 8000 હોય, ઓકે, 8000 એની સેલરી હોય, પણ 2001માં શું નક્કી કર્યું આ લોકોએ કે 10% હવે આપણે વધારી દેશું આ લોકોના વેજીસ. તો 8000ના તમે 10% કરો કેટલા થાય, 800 રૂપીઝ થાય, બરાબર. તો હવેથી યર 2001થી જે વેજીસ લેબરર્સને મળશે ને એ કેટલા મળશે, 8800. ઓકે, નાવ ગોટ માય પોઈન્ટ કે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઓલ. સો ધીસ ઇઝ ઇટ. તો આ પ્રિસ્ટમેન પ્લાન છે, ઓકે. હજીએ જો ઇફ એવી જરૂર પડશે તો હું એક વિડીયો અપલોડ કરીશ, લાઈક વેર આઈ વુડ બી રાઇટિંગ ડાઉન, હું લખીશ કે આ કઈ રીતે મેં કે લાઈક વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેઇન ઇટ ટુ યુ, ઓકે. અને બાકી બુકમાં તો આ સમ આપેલો જ છે, પણ એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે તમારામાં દેર આર નો કેલ્ક્યુલેટિવ સમ્સ આર ગોઈંગ ટુ આસ્ક ઇન યોર એક્ઝામિનેશન્સ. તો બી કદાચ પૂછાય એની માટે આઈ એમ ગિવિંગ યુ એક્ઝામ્પલ, તો તમે ત્યારે ના કન્ફ્યુઝ થઈ જાઓ. નથી જ પૂછાતા, ક્યારેય નથી પૂછાતા, બટ ધેન ટુ હવે આપણા નસીબ એવા હોય અને આ વર્ષે આવે એની કરતાં બેટર વી કેન બી ફ્યુચર રેડી. ઓલ રાઈટ, તો પ્રિસ્ટમેન પ્લાન આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ ઇઝ કેનલોન પ્લાન. ધ નેમ ઓફ ધી પ્લાન ઇઝ બેઝડ ઓન ઇટ્સ પ્રોપોગેટર્સ કેનલોન યુનાઇટેડ સ્ટીલ વર્ક્સ અમેરિકા. ઇફ ડ્યુરિંગ ધી સ્પેસિફાઈડ પીરિયડ 1% પ્રોડક્ટિવિટી ઇઝ ઇન્ક્રીઝડ, 1% બોનસ ઇઝ પેઇડ ટુ ઓલ ધી એમ્પ્લોઈઝ અધર ધેન ધી ઓફિસર્સ. Certain portion of incentive wages bonus is put aside under the reserve fund also at the end of the specified time. It is disbursed among employees. હવે સ્કેનલોન પ્લાન છે એ શું કહે છે કે હવે કંપનીવાળાને 1% પ્રોડક્ટિવિટી કે 1% પ્રોડક્શન જો કંપનીનું વધે ને તો એને છે ને 1% વેજીસમાં બી પ્રોડક્શન લાઈક વેજીસમાં બી એને રાઈઝ કરવાનું. આમાં શું હતું કે ભાઈ જેટલું વધારે પ્રોડક્શન એટલું રાઈઝ મળશે. આમાં આપણે એ જોયું પ્રિસ્ટમેન પ્લાનમાં. હવે આમાં શું છે કે 1% તમને એમ થાય કે ભાઈ ના 1% તમારું પ્રોડક્શનમાં રાઈઝ થયું તો તમારે 1% વેજીસ આપવાના. એક રીતે તમે જોવા જશો ને તો તમને આ બે આમ સિમિલર જેવું લાગશે. કેલ્ક્યુલેટ કરશું ને આપણે તો બે સેમ થશે. હવે અહીંયા 10000નો ગેપ આવતો હતો, બરાબર, કે 10000 વધારે યુનિટ બનાવ્યા આ વખતે ગયા વર્ષના કમ્પેરિઝનમાં, તો 10% હાઇક મળ્યો. હવે આની જગ્યાએ 1000નો ખાલી ગેપ આવતો હોત તો 1% થાત, બરાબર. તો એક રીતે તો આ બે સેમ ટુ સેમ જ છે. હું લોજિકલી જો કેલ્ક્યુલેટ કરવા જાઉં તો ઇટ ઇઝ વન ઇન ધી સેમ. કાન આમ પકડો કે આમ પકડો, બે એક જ છે. પણ આ તો શું કહે, ખાલી પ્લાનના નામ અલગ અલગ આપી દીધા છે, નથિંગ એલ્સ. આ પ્લાનમાં શું કહે છે, હા આમાં સ્લાઇટ ડિફરન્સ છે, એ સેકન્ડ પેરામાં મેં લખ્યો છે, હું હમણાં સમજાવું, બટ આ તમે કેલ્ક્યુલેશનનું સમજો. સાવ લાઈક બે સિમિલર છે, કાંઈ ફેર નથી. હવે જેટલા 1% વધારો થશે એટલા 1% વધારો વેજીસમાંય કરવો પડે કંપનીએ, લેબરર્સના વેજીસમાં 1% વધારો કરવો પડે, ઓકે, એઝ સિમ્પલ એઝ દેટ. હવે સ્લાઇટલી ફેર શું આવે છે કે આમાંથી જે અમુક પોર્શન છે ને આ સ્કેનલોન પ્લાનમાં એવું છે કે આ જે કેલ્ક્યુલેટ વેજીસ તો કરી લીધા, બરાબર, પણ આમાંથી અમુક જે પોર્શન છે ને એ સાઈડમાં રાખવામાં આવશે, બરાબર, રિઝર્વ ફંડમાં તમે કહી શકો. અને જ્યારે અમુક ટાઈમ પીરિયડ પૂરો થાય ને એ પછી એમ્પ્લોઈઝ વચ્ચે પાછું ડિવાઈડ થઈ જશે. યસ, આમાં ફેર ખાલી એટલો જ છે. પ્રિસ્ટમેન અને સ્કેનલોન બેનું કેલ્ક્યુલેશન જોવા જશો તો સેમ છે. ફેર કેટલો છે તો કે સ્કેનલોન પ્લાનમાં જે આજે વેજીસ પ્રોવાઈડ કરશે ને, જે વેજીસની પોર્શન એ લેબરર્સને પ્રોવાઈડ કરશે, એમાંથી અમુક જે પોર્શન છે ને એ કંપનીવાળા ખુદ પોતાની પાસે રિઝર્વ ફંડ તરીકે રાખી દેશે. અને એ અમુક જે ટાઈમ પીરિયડ છે એ કમ્પ્લીટ થઈ જશે ને પછી ડિસ્ટ્રીબ્યુટ કરશે એમ્પ્લોઈઝ વચ્ચે,
ओके, तो स्कैंडलॉन प्लान ने प्रिस्टमैन प्लान में बस आज डिफरेंस है। तो हवे कोई पूछे आपने कि प्रिस्टमैन प्लान ना एडवांटेजेस शू, तो पेलू एडवांटेज मारा माइंड में स्ट्राइक थाई शू आवे के प्रिस्टमैन प्लान शू कहे कि जेटला पर्सेंटनो ग्रोथ थियो के जेटलू प्रोडक्शन वधारे थियो बराबर एटलू वेजेस ही वधारे आपवाना, तो देट इज दी एडवांटेज के एक मोटिवेशन है लेबरर्स माटे के चलो आपणे वधारे जो सारू काम कर्यु ने आ वक्त तो आपने वधारे वेजिस मळशे। ओके, तो ई केवु छे ई लोकोना माइंड में ई वस्तु छे के हूँ जेटलू वधारे सारू काम करीश एटला मने वेजिस वधारे मळशे। ओके, पछी बीजा बीजो शू एडवांटेज थई शके, लाइक तमे लोको भी थोड़ुंक विचारो, आपणे साथे नथी बाकी साथे आपणे डिस्कशन करत आमना एडवांटेजिस अने डिसएडवांटेजिसनू। प्रिस्टमैन प्लानमां केवुं छे के अमुक टाइम पीरियड फिक्स छे, ओके, एटले लाइक लेबरर्से वेइट करवानी जरूर नथी, एने पहेलेथी कही देवामां आवे छे के अमे पर मंथना बेसिस ઉપર કરશું કે પર યરના બેસિસ ઉપર કરશું। ઓકે, સો દે આર લાઈક હેપી, હા ભાઈ ચલો અમને તો અમારું આવી જ જવાનું છે બરાબર। સ્કેનલોન પ્લાનમાં એડવાન્ટેજ શું છે, સેમ ટુ સેમ પ્રિસ્ટમેન જેવો કે ઇઝી ટુ કેલ્ક્યુલેટ ને પછી આરામથી તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો બરાબર। દેન ધ થિંગ ઇઝ કે આમાં બી સેમ ટુ સેમ જેટલું પ્રોડક્શનમાં હાઇક થયું એટલું વેજીસમાં બી હાઇક થશે। ઓકે, એટલે ઇનડિરેક્ટ મોટિવેશન છે એમ્પ્લોઈઝને। હવે ડિસએડવાન્ટેજ આમાં મને એક બહુ સારી રીતે દેખાય છે, આમાં આ લોકો શું કહે છે કે અમુક જે પર્સન્ટ છે ને એ લોકો રિઝર્વ ફંડ તરીકે કંપનીવાળા રાખી મૂકે, તો ડેફિનેટલી હવે એમ જે એમ્પ્લોઈઝ છે કે જે લેબરર્સ છે એ લોકોને તો માઇન્ડમાં એમ જ થાય ને કે ભાઈ આમાં આ લોકો શું કામ અલગથી રિઝર્વ ફંડમાં રાખે છે, અમને તો અમારું બધા વેજીસ જોઈએ છે, વાય આર ધે પેઈંગ અસ ઓલ ધી વેજીસ। તો એ એક ડિસએડવાન્ટેજ છે કે એ લોકોને એમ થાય કે લે આ લોકો કેમ આવું કરે છે, અડધું રાખી લીધું પોતાની પાસે, ડન। તો આ એક ડિસએડવાન્ટેજ સ્કેનલોન પ્લાનનો છે। ઓકે, ધ થર્ડ ઇઝ પ્રોફિટ શેરિંગ। ઇન ધી એન્શિયન્ટ ટાઈમ્સ પ્રોફિટ શેરિંગ લાઈક સિસ્ટમ વોઝ પ્રિવેલન્ટ ઇન ધી એગ્રીકલ્ચર સેક્ટર, દો ઇટ વોઝ નોટ સ્પેસિફિકલી નેમ એઝ પ્રોફિટ શેરિંગ। ઇન ધી મોડર્ન ઓટોમેટિક મશીન ઇન્ડસ્ટ્રીયલ એરા ઇટ વોઝ ઇનિશિયેટેડ ફર્સ્ટ બાય ફ્રાન્સ ઇન 1820, ફોલોડ બાય ઇંગ્લેન્ડ ઇન 1860 એન્ડ યુએસએ ઇન 1869. લેટ ઇન 1937 ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ઇન ઇન્ડિયા ઇન્ટ્રોડ્યુસ્ડ પ્રોફિટ શેરિંગ ડેફિનેશન બાય વોલ્યુન્ટરી રિટર્ન ઓર ઓલર એગ્રીમેન્ટ. ધ એમ્પ્લોયર કમિટ્સ હિમસેલ્ફ ઇન એડવાન્સ ટુ ગીવ સર્ટેન પોર્શન ઓફ ધી નેટ પ્રોફિટ ટુ હિઝ એમ્પ્લોય, વિચ ઇઝ કોલ્ડ પ્રોફિટ શેરિંગ. હવે પ્રોફિટ શેરિંગનો તમને સિમ્પલ કન્સેપ્ટ તમે અકાઉન્ટ્સમાં તો સ્ટડી કરતા જ હશો બરાબર, હવે તમારે એચઆરમાં સ્ટડી કરવાનો. આ પ્રોફિટ શેરિંગનો કન્સેપ્ટ છે ને એ પહેલાં એગ્રીકલ્ચર સેક્ટરમાં સ્ટાર્ટ થયો હતો, પછી કેવું થયું કે બધા સેક્ટરવાળા આને અડોપ્ટ કરતા ગયા કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અડોપ્ટ કરતું ગયું. તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરે અડોપ્શન ક્યારથી સ્ટાર્ટ કર્યું, 1820 અને એ પણ સૌથી પહેલાં કોને સ્ટાર્ટ કર્યું હતું તો કે ફ્રાન્સે. ઓકે, પછી ઇંગ્લેન્ડે 1860 સ્ટાર્ટ કર્યું, દેન યુએસએ ઇન 1869, પછી ઇન્ડિયામાં આપણે 1937 આવ્યું. અને ટુ બી પ્રાઉડ, સૌથી પહેલી જે ઇન્ડિયન કંપની હતી જેને પ્રોફિટ શેરિંગની આ જે મેથડ ઇનિશિયેટ કરી દેટ વોઝ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, ઓકે, જે જમશેદપુરમાં છે. ઓકે, આઈ હોપ યુ ઓલ નો અબાઉટ દેટ. તો એ લોકોએ 1937 ઇન્ડિયામાં પ્રોફિટ શેરિંગનો કન્સેપ્ટ લઈ આવ્યા બરાબર. પ્રોફિટ શેરિંગનો જે કન્સેપ્ટ છે એ શું કહે છે, તો કે જે કંપની પ્રોફિટ કમાતી હોય ને એમાંથી થોડાક પર્સન્ટ છે ને એને એના એમ્પ્લોઈઝને કે એના લેબરર્સને આપવાના. શેમાંથી આપવાના, પ્રોફિટમાંથી જ આપવાના, જે પ્રોફિટ કંપની કમાણી હોય બરાબર, કે હવે આ વર્ષે એને 10% પ્રોફિટ 15% પ્રોફિટ કર્યો, ઓકે, તો એમાંથી એને 6-7% જે પ્રોફિટ છે ને એ એણે કોનામાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનો, પોતાના એમ્પ્લોઈઝ વચ્ચે અને પોતાના લેબરર્સ વચ્ચે. ઓકે, તો એ એક કેવું એક ઇનડિરેક્ટ મોટિવેશન થઈ ગયું ત્યાંના એમ્પ્લોઈઝને, ત્યાંના લેબરર્સને કે ભાઈ જો કંપની અમને બહુ સારી રીતે સાચવે છે, એ લોકો અમને પ્રોફિટમાં ગણે છે કે ભાઈ ચલો પ્રોફિટ થયો તો બધે બધો એ લોકો નથી લેતા, એ લોકો અમને બી પે સાથે સાથે કરે છે. તો પ્રોફિટ શેરિંગનો જે કન્સેપ્ટ છે ને એ એટલે આવ્યો. અને આ પ્રોફિટ શેરિંગ છે ને એ તમે ગ્રુપમાં બી આપે છે કંપનીવાળા, અને ઇન્ડિવિજ્યુઅલ બી પ્રોફિટ શેરિંગ થાય છે. ઓકે, તો આ જે પ્રોફિટ શેરિંગની મેથડ છે એ ગ્રુપમાં લીધેલી છે, તો લાઈક યુ કેન ટ્રીટ એઝ ઇન ગ્રુપ. ઓકે, આવે બંનેમાં, બટ મેઇનલી ઇટ કમ્સ અંડર ગ્રુપ ઇન્સેન્ટિવ સિસ્ટમ. ઓકે, પ્રોફિટ શેરિંગનો કન્સેપ્ટ મેઇનલી ગ્રુપ ઇન્સેન્ટિવ સિસ્ટમની અંડરમાં આવે. ઓલરાઇટ, આઈ હોપ યુ ઓલ આર ક્લિયર વિથ ધીસ.
डन। હવે અમુક મેથડ્સ છે કે કઈ રીતે પ્રોફિટ શેરિંગ કરી શકાય, તમે આને મેથડ્સેય કહી શકો અને પ્રોસેસેય કહી શકો અને જનરલ ગાઈડલાઇન્સેય કહી શકો કે પ્રોફિટ શેર કરવો છે કંપનીને તો એ કઈ રીતે કઈ કઈ મેથડ્સથી લાઈક એ લોકો કરી શકે કે શું પ્રોસેસ એ લોકોએ કરવી પડે કે શું એવી ગાઈડલાઇન્સ છે કે જે એ લોકોએ ધ્યાન રાખવી પડે। ઓકે, સો ધ ફર્સ્ટ ઇઝ બેઝિસ ઓફ પ્રિન્સિપલ ઓફ અકાઉન્ટિંગ। હવે મેં તમને આની પહેલાં બી કીધું હતું રાઈટ કે પ્રોફિટ શેરિંગનો કન્સેપ્ટ છે ને એ અકાઉન્ટિંગમાં તમે બહુ સારી રીતે ભણતા જશો, યુ ઓલ આર બીકોમ સ્ટુડન્ટ્સ, તમને ઓલરેડી અકાઉન્ટિંગનું બહુ સારું બધું આવે જ છે। ઓકે, તો બધા સબ્જેક્ટ્સ તમારે અકાઉન્ટિંગ રિલેટેડ ઘણા બધા તમને સબ્જેક્ટ્સ ભણવામાં આવે છે, તો વોટ ઇઝ દેટ કે જે આ પ્રોફિટ શેરિંગ છે ને એ કરીએ, નો ડાઉટ કંપનીવાળા કરે, બટ એના બેઝિસમાં હંમેશા શું હોય, અકાઉન્ટિંગ હોય, તો એનું જે અકાઉન્ટિંગનું જે પિલર છે ને દેટ શુડ બી સ્ટ્રોંગ। ઓકે, દેટ શુડ બી એક્સેલન્ટલી સ્ટ્રોંગ આઈ કેન સે, બહુ એકદમ જે જેનું અકાઉન્ટિંગ બહુ સુપર્બ હોય કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીના ઓડિટર હોય બરાબર, તો એમની જ પાસે આ કરાવવાનું। સેકન્ડ ઇઝ પ્રોફિટ શેરિંગ શુડ બી કન્સિડર્ડ ઓનલી આફ્ટર કન્સલ્ટિંગ વિથ લેબર યુનિયન્સ, અને પ્રોફિટ શેરિંગનો જે રેશિયો છે કે કોઈ પર્સન્ટેજ છે એ કંપની કે ઇન્ડસ્ટ્રીવાળા પોતાની રીતે ડિસાઇડ નહીં કરી શકે, એને કોને કન્સલ્ટ કરવાનું, લેબર યુનિયન્સને। લેબર યુનિયન્સનો મિનિંગ આઈ હોપ મેં આની પહેલાં બી ઘણા લાસ્ટ સેશનમાં લાઈક આપણે જ્યારે હ્યુમન રિસોર્સ પ્લાનિંગનું યુનિટ નંબર 2 કરતા હતા ત્યારે બી આઈ હેવ ક્લિયર ટુ યુ ઓલ કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ લેબર યુનિયન્સ। ઓકે, લેબર યુનિયન્સ એટલે શું કે બધા લેબરર્સનું એક યુનિયન હોય હરેક ઇન્ડસ્ટ્રીમાં। ઓકે, એટલે કદાચ લેબરરને કાંઈ પ્રોબ્લેમ થાય તો એનું એક રિપ્રેઝન્ટેટિવ હોય, એ કોને ઇન્ફોર્મ કરે તો કે કંપનીના મિડલ લેવલ મેનેજમેન્ટમાં। ઓકે, તો લેબર યુનિયન એટલા માટે બને કે જે લેબરર્સને ડે ટુ ડે પ્રોબ્લેમ્સ થતા હોય ને એના સોલ્યુશન માટે આખું લેબર યુનિયન બને। તો તમે જે પ્રોફિટ શેરિંગનો રેશિયો ડિસાઇડ કોઈ કંપની કરે છે, રેશિયો કે પર્સન્ટેજ, તો એને લેબરર્સ સાથે ખાસ ડિસ્કસ કરી લેવાનું કે ભાઈ અમે લોકો જો આટલા પર્સન્ટેજ કે અમે લોકો આટલા રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની અમે લોકો ઈચ્છા ધરાવીએ છીએ, તો ડુ યુ અગ્રી ઓર નોટ, તમારા લોકોનો શું ટેક છે આમાં। ઓકે, દેન થર્ડ ઇઝ સ્ટાન્ડર્ડ્સ ઓફ પેમેન્ટ શુડ બી ડિસાઇડેડ, હવે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું છે, ઓફલાઈન કરવું છે, કેવી રીતે 6-6 મહિને કરવું છે, 1-1 મહિને કરવું છે, આ બધું મેથડ્સ છે ને ડિસ્કસ કરી લેવાની। ઓકે, બિફોર કમિંગ ટુ અ કન્ક્લુઝન, લાસ્ટ ઇઝ નેસેસરી ટુ ડિસાઇડ ઇન વિચ ફોર્મ પેમેન્ટ ઇઝ ટુ બી ગીવન, પછી લાસ્ટમાં આપણે લોકોએ શું ડિસાઇડ કરવાનું કે કયા ફોર્મમાં તમે પેમેન્ટ આપો છો। ઓકે, યુ કેન ચૂઝ એની ઓફ ધી ફોર્મ એઝ આઈ ટોલ્ડ યુ કે ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, બરાબર, અને સ્ટાન્ડર્ડ્સ એક ડિસાઇડ કરી લેવાના, અમુક સ્ટાન્ડર્ડ રેટ હોય એ તો ડિસાઇડ, અને એ તો ઓલરેડી જ્યારે લેબર યુનિયન સાથે વાતચીત કરે ત્યારે એ સ્ટાન્ડર્ડ તો ઓલરેડી ડિસાઇડ થઈ જ ગયા હોય। ઓલરાઈટ, સો ધીસ વોઝ ઓલ અબાઉટ પ્રોફિટ શેરિંગ, એન્ડ ધ લાસ્ટ મેથડ ઇઝ કો પાર્ટનરશિપ। કો પાર્ટનરશિપ ઇઝ ધી સેકન્ડ ટાઈપ ઓફ ગ્રુપ ઇન્સેન્ટિવ પ્લાન, કો પાર્ટનરશિપ મીન્સ ટુ મેક એમ્પ્લોઇઝ પાર્ટનર્સ ઇન ધી મેનેજમેન્ટ, ઓનરશિપ એન્ડ પ્રોફિટ ઓફ ધી યુનિટ, ઇન પ્રોફિટ શેરિંગ પ્લાન એમ્પ્લોઇઝ આર નોટ ગીવન રાઇટ ઓફ ઓનરશિપ, સો એમ્પ્લોઇઝ સી ઇટ એઝ અ ડાઉટ એન્ડ ડિસ્ટ્રસ્ટ, દેટ ડાઉટ હેઝ બીન એલિમિનેટેડ ઇન કો પાર્ટનરશિપ પ્લાન, એમ્પ્લોઇઝ આર ગીવન પીસ ઇન મેનેજમેન્ટ, ઓનરશિપ એન્ડ પ્રોફિટ શેરિંગ ઇન ધી કો પાર્ટનરશિપ પ્લાન, employee savings are deposited in the provident fund so that they can partially acquire the ownership of the unit, or shares are issued to them from the profit sharing, sometimes the amount of bonus are not paid in cash but paid in the fully paid equity shares of the company। તમને લોકોને ખબર નહીં આ કદાચ કન્સેપ્ટ ખબર હશે કે નહીં, બટ વેન આઈ વોઝ ડુઈંગ માય BBA મેં ફિનાન્શિયલ મેનેજમેન્ટ રાખેલો હતો સબ્જેક્ટ, એમાં મને છે ને સ્વેટ ઇક્વિટી શેર્સ આવતા, સ્વેટ SWEAT, સ્વેટ ઇક્વિટી શેર્સ। તો આ જે ઇક્વિટી શેર્સ છે એ કેવા ટાઈપના શેર્સ છે કે સ્વેટનો મિનિંગ શું થાય, પરસેવો, કે જે પણ લોકો છે એ કંપનીમાં પોતાનો પરસેવો પાડે છે અને કંપનીને કામ કરે છે અને કંપનીને પ્રોફિટ કમાઈને દે છે એ લોકો માટેના છે ને ઇક્વિટી શેર્સ બહાર પડે, બરાબર, એનું નામ છે સ્વેટ ઇક્વિટી શેર્સ। આઈ ડોન્ટ નો અત્યારને તો તમને લોકોને આઈડિયા હશે કે નહીં મને ખબર નથી, બટ સ્વેટ ઇક્વિટી શેર્સ છે ને ઘણી કંપનીઝમાં સ્ટીલ દે આર પ્રેક્ટિસિંગ ધીસ સ્વેટ ઇક્વિટી શેર્સ। ઓકે, રિલાયન્સમાં બી ધીસ સ્વેટ ઇક્વિટી શેર સ્ટીલ પ્રિવેલ, હજી છે જ ત્યાં એ લોકો કરે છે, બરાબર, વચ્ચે બંધ થઈ ગયા હતા
પાછા એ લોકોએ સ્ટાર્ટ કર્યા છે રિલાયન્સમાં, તો કે જે લોકો અમારી કંપનીમાં પરસેવો પાડીને અમારી કંપનીને આગળ લાવે છે તો એમની માટે એ લોકોએ ઇક્વિટી શેર્સ આખા બહાર પાડેલા છે. ઓકે, કે જેમાં એ બધાને ઇક્વિટી શેર્સ આપે. તો આ જે કો પાર્ટનરશીપનો કન્સેપ્ટ છે ને, એ એવો જ છે કે આપણે પ્રોફિટ શેરિંગમાં કેવું જોયું કે કંપનીને જે પ્રોફિટ થાય ને એમાંથી લેબરર્સને આપે. કો પાર્ટનરશીપમાં કેવું છે કે તમે એમ્પ્લોઈઝને કે લેબરર્સ, લાઈક તમે એમ્પ્લોઈઝને સામેથી એમ કહો છો કે તમે અમારા પાર્ટનર બનો અમારા આ બિઝનેસમાં, અને નો ડાઉટ તમે એમને રાઇટ ઓછો આપો બધી ટાઈપનો, બટ યુ મેક ધેમ અ પાર્ટનર, તમે એમને પાર્ટનર બનાવો, જેનાથી કેવું થાય એમને એક સેન્સ ઓફ મોટિવેશન મળે, એમને એવું ફીલ થાય કે ભાઈ ચલો કંપનીમાં અમારું કંઈક અસ્તિત્વ છે, વી હેવ સમ કાઇન્ડ ઓફ થિંગ્સ, લાઈક વી આર સમવન ટુ ધી કંપની. આપણે કોઈ જેવા તેવા માણસો નથી, કંપની આપણને બહુ સારી રીતે પોતાની સાચવે છે, પોતાના ફેમિલી મેમ્બર તરીકે સાચવે છે. એવી કેવી સારી ફિલિંગ આવે કે જો કંપની સામેથી ઓફર કરે બરાબર એના એમ્પ્લોઈઝને કે ભાઈ તમે અમારા કંપનીમાં પાર્ટનર બનો, અને એને અમુક ઇક્વિટી શેર્સ પ્રોવાઈડ કરે. બરાબર, કે હવે ઇક્વિટી શેર્સ પ્રોવાઈડ કરે એટલે એને મેનેજમેન્ટમાં પાર્ટિસિપેશન મળી જાય, અને ડિવિડન્ડ રેશિયો છે ભલે લાસ્ટમાં પે કરે, પણ તો બી ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય એ લોકો મેઇન શેર હોલ્ડર્સ કહેવાય. એ લોકોનું મેનેજમેન્ટમાં એ પાર્ટિસિપેશન એટલું હોય અને એ લોકોને બધા બેનિફિટ્સ એ વધારે મળતા હોય. ઓલરાઇટ, તો અને જે સ્વેટ ઇક્વિટી શેર્સ છે, ઇફ યુ ડોન્ટ નો અબાઉટ દેટ, યુ કેન સર્ચ ઇટ આઉટ ઓન ગૂગલ. તમે ગૂગલ કરી શકો છો સ્વેટ ઇક્વિટી શેર્સનું, એવું પણ તમે સર્ચ કરી શકો છો કે કેવા કેવા ટાઈપના સ્વેટ ઇક્વિટી શેર્સ આવે છે અને કેવા કેવા લોકોને એ લોકો પ્રોવાઈડ કરે છે. ઓકે, તો ધીસ વોઝ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. આજે આપણું લાસ્ટ હતું એ કો પાર્ટનરશીપનું હતું. અહીંયા તમારું જે ચેપ્ટર નંબર 1 છે યુનિટ નંબર 4નું. ઓકે, લેટ અસ સી અગેઇન so that you all don't get confused. બરાબર, આપણે તમારો જે યુનિટ 4નો સિલેબસ છે એમાં જે તમારું ફર્સ્ટ, આ તમારો યુનિટ 4નું જે ફર્સ્ટ ચેપ્ટર છે પરફોર્મન્સ એન્ડ ઇન્સેન્ટિવ બેઝડ વેજ પ્લાન્સ, ઓકે, એ આપણે આજે કમ્પ્લીટ થઈ ગયું. વી કમ્પ્લીટેડ ધીસ. હવે ફ્રોમ લાઈક ટુમોરો ઓનવર્ડ્સ વી વિલ બી સ્ટાર્ટિંગ વિથ હ્યુમન રિસોર્સ મોરાલ એન્ડ ડિસિપ્લિન. આપણે આજે ચેપ્ટર છે હ્યુમન રિસોર્સ મોરાલ એન્ડ ડિસિપ્લિન, ઇટ ઇઝ વેરી મચ સ્મોલ અને સમજવામાંય બહુ જ ઇઝી છે. આ થોડુંક કોમ્પ્લેક્સ હતું કેમ કે આમાં બધી અલગ અલગ ટાઈપની મેથડ્સ હતી, ફોર્મ્યુલાઝ હતી, કેલ્ક્યુલેશન્સ કરવાના હતા. આમાં હવે એવું કાંઈ નહીં આવે. એચઆરના મોરાલ અને ડિસિપ્લિન્સ જ આમાં તમારે ખાલી સ્ટડી કરવાના છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી આ તમારો ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરશું. દેટ ઇઝ વેરી વેરી ઇઝી, અને એ આપણે આરામથી 3-4 લેક્ચર્સમાં વી કેન કમ્પ્લીટ ઇટ ઓફ. ઓકે, એટલું ઇઝી છે, સમજવામાં બી ઇઝી છે, અને કહેવાય ને સાવ છોટું સા ચેપ્ટર છે એના જેવું છે. ઓલરાઇટ, સો મીટ યુ ઓલ ઇન ધી નેક્સ્ટ સેશન.